જામનગરમાં કોરોનાનું સંક્રમણ અને ઘાતકતા સતત વધી રહ્યા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા આડત્રીસ કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ નવા ઓગણત્રીસ કેસ સામે આવ્યા છે એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ સડસઠ કેસ નોંધાયા છે શહેરમાં દરરોજ સરેરાશ ત્રીસથી વધારે કેસ નોંધાતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાતા દર્દીઓ પરેશાન હતા જેને પગલે તાત્કાલિક જામનગર શહેરમાં છન્નું રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવ્યા છે પહેલા અઠ્યાવીસો રૂપિયામાં મળતું રેમડેસિવિર ઇન્જેક્શન હવે માત્ર આઠસો રૂપિયામાં મેડિકલ સ્ટોર્સ માંથી મળી શકશે જેને પગલે દર્દીઓને રાહત મળી છે કોરોના બેકાબૂ થતા તંત્ર પણ એલર્ટ થયું છે જીજી હોસ્પિટલ સામેની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોય અને માસ્કનો ઉપયોગ પણ ન થતો હોવાના મુદ્દે અહીંની બાર દુકાનો જામેકો દ્વારા બંધ કરાવવામાં આવી હતી સુમેર ક્લબ રોડ પર એસટી ડેપો આસપાસની દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નિયમ ભંગ બદલ દુકાનદારો પાસેથી રૂપિયા છ હજાર નવસો નો દંડ વસૂલાયો હતો જામનગરમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુદરમાં પણ ઉછાળો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના છ દર્દીઓના મૃત્યુથી ભય ફેલાયો છે જામનગરના હાપા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર ભગવાનજીભાઈ ધમસાણીયાનું પણ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેને પગલે યાર્ડમાં સોમવારે હરરાજી બંધ રહેશે અનેક રાજ્યોમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જામનગરમાં મોટી બાણુગાર ગામે કોરોનાના વીસથી થી વધુ કેસ નોંધાતા આજથી એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં મુકાયું છે જામનગરમાં છેલ્લા દસ દિવસથી તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમભંગ મુદ્દે દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે બાવીસ માર્ચથી અત્યાર સુધીમાં કુલ એક લાખ છેતાલીસ હજાર નવસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે ધ્રોણમાં ત્રિકોણબાગ પાસે ચણા ભરીને યાર્ડ તરફ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી એક ટેન્કરે ટક્કર મારી હતી જેને પગલે ટ્રેક્ટર ફૂટપાથ પર ચડી ગયું હતું ટ્રેક્ટર પરથી ફંગોળાઈ ગયેલા ભૂપતભાઈ તથા મગનભાઈના મૃત્યુ નિપજ્યા હતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જામનગરમાં કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા વિવિધ સંસ્થાઓ અને તંત્રના સંયુક્ત ઉપક્રમે રસીકરણના મેગા કેમ્પો યોજાઈ રહ્યા છે પટેલ કોલોની ચાંદી બજાર વગેરે વિસ્તારોમાં યોજાયેલ કેમ્પોમાં સાતસોથી વધુ લોકોએ રસી મેળવી હતી આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા તથા મેયર બીનાબેન કૌઠારી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા